press the bell icon on the YouTube app and never miss another update. Hello everyone, welcome to EduCare. આજે આપણે જોશું 30 ડિસેમ્બરના મહત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને અમારો જે ફેસબુક પેજ છે કે જેનું નામ છે એજ્યુકેર આઈ, તો આમાં પણ તમે જોડાઈ શકો છો. અને ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમે જોડાઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે જે કમેન્ટ બોક્સમાં પણ અમે પિન કરી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં પણ જે લિંક આપેલી છે તો ત્યાંથી તમે PDF તમને મળી જશે. ત્યાંથી તમે લિંક ઓપન કરી અને તેમાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. હવે ગઈકાલે જે જવાબ આપેલા હતા એમાંથી એક આ જવાબ છે. તો આમાં આપણે જોઈ લઈએ, આંધ્રપ્રદેશ વિશે પૂછ્યું હતું જેમાં નવી હાઈકોર્ટ સ્થપાવાની છે January 2019. તો અને બીજું પછી પાડોશી દેશોનું પૂછ્યું હતું કે ભારતના કેટલા પાડોશી દેશો એને સરહદ કઈ રીતે ટચ કરે છે. તો આમાં આપણે જોઈએ તો તમે શોર્ટ ટ્રીકથી તમે આ પણ યાદ રાખી શકો છો કે જે બચપન પછી MBA તો અહીં આ રીતે તમે યાદ રાખી શકો છો કે બી ઉપરથી બાંગ્લાદેશ, પછી સી ઉપરથી ચીન, અને પછી પી ઉપરથી પાકિસ્તાન, ન ઉપરથી નેપાળ, એમ ઉપરથી મ્યાનમાર, પછી અહીંયા બી છે એના ઉપરથી ભૂટાન, અને એ છે એના ઉપરથી અફઘાનિસ્તાન. તો આ રીતે આ જે દેશો છે, જે 7 દેશો છે એની સરહદ છે ભારતને ટચ કરે છે. તો આને બચપન MBAની શોર્ટ ટ્રીક છે એ રીતે તમે યાદ રાખી શકો છો. અને સૌથી વધુ સરહદ જો કોઈ દેશની અટતી હોય તો એ છે બાંગ્લાદેશ, અને સૌથી ઓછી હોય તો એ છે અફઘાનિસ્તાન. અને શ્રીલંકા છે એની સરહદ જમીન સરહદ નથી અડતી, પણ જળ સીમા છે ટચ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો રૂચા પટેલે સરસ આન્સર આપેલો છે. નેક્સ્ટ પછી અહીંયા પણ આન્સર આપેલા છે ઘણા મિત્રોએ, એક છે નીરુ મોઢવાડિયા, પછી છે હિતેશ જોશિયારા, પિયુષ દરજી અને ડિમ્પલ પંચોલી. તો આવી રીતે તમે પણ આન્સર આપતા રહો અને આ વિડીયોને તમે કાલના જે ક્વેશ્ચન પૂછેલા હતા તો એનો તમે જવાબ અહીંથી તમને મળી જશે અને વિડીયો પોઝ કરીને પણ તમે આ જોઈ શકો છો. અનએકેડમીની જે એપ છે તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તેમાંથી તમે જોડાઈ શકો છો, જેમાં MCQ પ્રકારના ગુજરાતી કરંટ અફેરની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. પ્રોફાઇલનું નામ છે ભૂમિક વઘાસિયા. પ્રશ્ન વિશે વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં મિસિસ ઇન્ડિયા 2018 બનેલા દિવ્યા પાટીદાર જોશી કયા રાજ્યના છે? તો હાલ જ મિસિસ ઇન્ડિયા 2018 બનેલા જે દિવ્યા જોશી પાટીદાર છે તેઓ મધ્યપ્રદેશ રાજ્યના છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે દિવ્યા પાટીદાર જોશી કે જેઓ હાલ મિસિસ ઇન્ડિયા 2018 બનેલા છે. હવે મિસ ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા બંને અલગ છે. મિસ ઇન્ડિયા કે જે ગર્લ હોય છે એના માટે વપરાય છે જેની મેરેજ થયા નથી હોતા, અને મિસિસ ઇન્ડિયા જનરલી કે જેમના જે વુમન હોય છે જેના મેરેજ થઈ ગયા હોય છે એના માટે વાપરવામાં આવે છે. તો મિસ ઇન્ડિયા અને મિસિસ ઇન્ડિયા બંને અલગ છે. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે મિસિસ ઇન્ડિયા 2018 બનેલા છે એ છે દિવ્યા પાટીદાર જોશી કે જેઓ મધ્યપ્રદેશના છે. હવે મિસિસ ઇન્ડિયા આખું નામ હતું મિસિસ ઇન્ડિયા માય આઇડેન્ટિટી બ્યુટી પીઝેન્ટ. તો આ જે પીઝેન્ટ એટલે કે સ્પર્ધા, આ જે સ્પર્ધા હતી એનું આખું નામ હતું મિસિસ ઇન્ડિયા માય આઇડેન્ટિટી બ્યુટી પીઝેન્ટ 2018. આ સ્પર્ધા છે દિલ્હી ખાતે યોજાણી હતી. અને હવેથી જે દિવ્યા પાટીદાર છે એ 2019 જે મિસ યુનિવર્સ યોજાવાની છે સ્પર્ધા, તો મિસિસ યુનિવર્સ જે સ્પર્ધા યોજાવાની છે તો એમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે દિવ્યા પાટીદાર જોશી. હવે આ છે ભોપાલના છે, સોરી મધ્યપ્રદેશના છે કે જેની રાજધાની છે ભોપાલ. મધ્યપ્રદેશ વિશે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે મધ્યપ્રદેશની સરહદ છે ગુજરાત, રાજસ્થાન, પછી અહીંયા છે મહારાષ્ટ્ર, પછી છત્તીસગઢ, અને અહીંયા છે ઉત્તર પ્રદેશ. આટલા રાજ્યોને ટચ કરે છે. મધ્યપ્રદેશમાં હાલ જ ચૂંટણી થઈ હતી અને નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ બન્યા છે, અને ગવર્નર છે એ છે આનંદીબેન પટેલ. રાજધાની એ વાત કરીએ ભોપાલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં કઈ કોલેજની આધારશિલા મૂકી છે? તો હાલ જ આપણા વડાપ્રધાને ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક મેડિકલ કોલેજની આધારશિલા મૂકી છે. હવે હાલ વડાપ્રધાન મોદી છે ગઈકાલે ઉત્તર પ્રદેશના દોરા ઉપર હતા કે જેઓએ એક મેડિકલ કોલેજની આધારશિલા મૂકી, એટલે કે મેડિકલ કોલેજ છે ગાઝીપુરમાં બનશે. હવે આ અંતર્ગત બીજી પણ એક વાત કે જે મહારાજા સુહલદેવ, આ નામ યાદ રાખજો મહારાજા સુહલદેવ,
આ બહુ પાસ્ટમાં છે, ઉત્તર પ્રદેશના એક રાજા હતા જેનું નામ છે મહારાજા સુહલદેવ. તો આની આમની યાદગીરીમાં એક સ્મારક તરીકે પોસ્ટર સ્ટેમ્પ પણ બહાર પાડ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના ગાઝીપુરમાં. ક્યાં મહારાજ અંતર્ગત? તો આ મહારાજાનું નામ યાદ રાખજો, એમનું નામ છે સુહલદેવ. હવે ઉત્તર પ્રદેશ વિશે જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો રાજ્ય છે અને એની આંતરરાષ્ટ્રીય સરહદ અહીંયા નેપાળ સાથે ટચ કરે છે. અને બીજા રાજ્યો જોઈએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અહીંયા દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ. ઉત્તર પ્રદેશના જે ગવર્નર છે એમનું નામ છે રામ નાઈક અને મુખ્યમંત્રી છે એ છે યોગી આદિત્યનાથ. અને જે રાજધાની છે એ છે લખનૌ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 15 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે? તો હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી એટલે કે જ્યાંથી તેઓ ચૂંટાઈ આવ્યા છે, તો વારાણસીમાં જ તેમણે 15 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. હવે હાલ આપણે જોયું કે જેઓ યુપીના દોરા ઉપર હતા, તો પહેલાં ગાઝીપુર અને પછી વારાણસીમાં આ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. આ જે 15 પ્રોજેક્ટ છે એ ટોટલ 180 કરોડથી પણ વધુ રૂપિયાના પ્રોજેક્ટ છે, જે 15 ટોટલ પ્રોજેક્ટ છે અને વારાણસીમાં લોન્ચ કર્યા છે. અને વારાણસીમાં બીજું પણ એક જે ચોખા સંશોધન અને તાલીમ કેન્દ્ર, આ યાદ રાખજો, ચોખા સંશોધન અને તાલીમ કેન્દ્ર આનું 6 નંબરનું કેન્દ્ર એ દેશને સમર્પિત કર્યું છે. હવે ચોખાનું રિસર્ચ કરવા માટેની એની ટ્રેનિંગ માટેનું જે સેન્ટર આ 6 નંબરનું બનાવ્યું છે, તો એનું આખું નામ છે ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયા રિજિયોનલ સેન્ટર. હવે આ જે સેન્ટર બનાવ્યું છે, આ જે કેન્દ્ર બનાવ્યું છે, એ દક્ષિણ એશિયા, જે આપણો દક્ષિણ એશિયા રિજિયન છે એ, અને સાર્ક ક્ષેત્રમાં સેવા આપશે. જે સાર્ક દેશો છે, સાર્ક દેશોના તમે કમેન્ટ બોક્સમાં નામ જણાવો, જે સાર્ક દેશો છે એના ક્ષેત્રમાં અને દક્ષિણ એશિયાના બધા ક્ષેત્રમાં આ જે ચોખા સંશોધન કેન્દ્ર છે એ સેવા આપશે. હવે આના પછી જે બીજું છે એ છે સંપન્ન સોફ્ટવેર. હવે સંપન્ન સોફ્ટવેર પણ લોન્ચ કર્યું છે. તો આ શા માટેનું સોફ્ટવેર છે? હવે સંપન્ન સોફ્ટવેર છે એ જે જનરલી નોકરી કરીને પછી પેન્શન મેળવવા માટે જે પેન્શનર હોય છે, તો એની સમસ્યાઓ સરળ કરવા માટે સંપન્ન સોફ્ટવેર પણ લોન્ચ કર્યું છે. હવે બીજી એક બાબત કે રૂપિયા 98 કરોડના બીજા વિકાસને લગતા પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યા છે. તો આ જે 3-4 બાબતો લોન્ચ કરી છે એ બધી તમે યાદ રાખજો. એક તો જોયું અગાઉ 15 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે, પછી ચોખા સંશોધન કેન્દ્ર લોન્ચ કર્યું છે, એના પછી છે સંપન્ન સોફ્ટવેર, અને પછી આવે છે 98 કરોડના બીજા પણ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે વિકાસને લગતા વારાણસીમાં. નેક્સ્ટ છે, ભારત સરકાર ભૂટાનને તેના પરિવર્તનીય વેપારને ટેકો આપવા કેટલા રૂપિયાની સહાય કરશે? હવે આપણે કાલ જોઈ ગયા કે ભારતના જે વડાપ્રધાન ભારતના નહીં પણ ભૂટાનના જે વડાપ્રધાન છે લોટે શેરિંગ, તો આ એ ભારતની મુલાકાતે આવેલા છે 3 દિવસની. તો તેઓ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે અને એમના વચ્ચે વાતચીત થઈ છે. તો એમાં એના અંતર્ગત ભારત છે ભૂટાનને તેના પરિવર્તનીય વેપારને ટેકો આપવા માટે ટોટલ રૂપિયા 400 કરોડની સહાય કરશે. હવે ભૂટાનના વડાપ્રધાન જેનું નામ છે લોટે શેરિંગ, આ નામ યાદ રાખજો. ભૂટાનની રાજધાની એ છે થિમ્ફુ. પછી ભારત અને ભૂટાનના જે સંયુક્ત સાહસ છે સંકોશ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ. હવે આ જે સંકોશ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે ભારત અને ભૂટાનનું સંયુક્ત સાહસ છે, તો આનો અમલ ઝડપી બને એના માટે પણ પગલાં લેવામાં આવશે. હવે આ જે સંકો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે એ સંકોશ નદી જે ભૂટાનમાંથી નીકળે છે, સંકોશ નદી એના ઉપર બનાવવામાં આવશે. હવે આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનને તેની જે 12મી 5-year પ્લાન જે છે એના માટે રૂપિયા 4500 કરોડ આપવા માટે પણ જાહેરાત કરી હતી અગાઉ પણ, અને વધુમાં ભૂટાનમાં રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે. તો ઘણી બધી સેવાઓ છે ભૂટાનને આનાથી લાભ મળશે. ભૂટાન આપણે નકશા ઉપર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ભૂટાન આવેલું છે અને ભૂટાન છે અહીંયા ઉપર ચીન આવેલું છે, પછી અહીંયા છે સિક્કિમ, અહીંયા છે પશ્ચિમ બંગાળ, અહીંયા આસામ અને અહીંયા છે અરુણાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બાગ બજાર ઓ રસોગુલ્લા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે? હવે જે ઉત્સવ છે એનું આખું નામ છે બાગ બજાર ઓ રસોગુલ્લા ઉત્સવ. તો આ રાજ્યમાં ઉજવવામાં આવ્યું છે, રાજ્ય છે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ. અહીંયા તમે જોઈ શકો છો રસગુલ્લાને રિલેટેડ ઉત્સવ છે. તો હવે જોઈએ આમના વિશે પણ આપણે પછી વાત કરીએ. હવે રસગુલ્લાની શોધ થઈ હતી ને એને 150 વર્ષ પૂર્ણ થયા હોવાથી
આ જે ઉત્સવ છે ઉજવવામાં આવે છે. અને રસોગુલ્લા જે કહેવાય છે ગુજરાતીમાં કહીએ તો રસગુલ્લા, તો આ રસગુલ્લા છે એની શોધ 150 વર્ષ પહેલાં થઈ હતી, તો એ બાબતે 3 દિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને શોધ કોણે કરી હતી એ આપણા માટે નામ આઈએમપી છે, તો નવીન ચંદ્રદાસ. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે નવીન ચંદ્રદાસ, આમણે છે એ રસગુલ્લાની શોધ કરી હતી. એટલે આ છે 150 વર્ષ પૂર્ણ થયા છે એટલે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. હવે આજે નવીન ચંદ્રદાસ છે એમના માનમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ એમને સમર્પિત કરવામાં આવ્યું છે અને એમની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. હવે રસગુલ્લા છે એના માટે જે પશ્ચિમ બંગાળ છે એને GI ટેગ પણ મળેલો છે. અગાઉ તમે જોયું હોય તો 2017માં લગભગ અથવા તો 2018ના સ્ટાર્ટિંગમાં પશ્ચિમ બંગાળ અને જે ઓડિશા રાજ્ય છે એ બંને વચ્ચે વિવાદ હતો કે જે આ રસગુલ્લા છે એનો GI ટેગ કોને મળે. પણ પછી જે કોર્ટ છે એણે આ GI ટેગ છે પશ્ચિમ બંગાળને આપ્યો છે, તો આ વિવાદ પણ અગાઉ બહુ મોટો થયો હતો. તો અત્યારે GI ટેગ છે પશ્ચિમ બંગાળ પાસે છે રસગુલ્લાનો. પશ્ચિમ બંગાળ છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, અહીંયા છે બાંગ્લાદેશ, પછી રાજ્યમાં જોઈએ તો અહીંયા ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ, આસામ આટલા રાજ્યો છે. અને 3 છે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી છે, અહીંયા છે નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ. તો આટલા દેશો સાથે સરહદ ધરાવે છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે એ છે મમતા બેનર્જી, અને પશ્ચિમ બંગાળના જે ગવર્નર છે એમનું નામ છે કેસરીનાથ ત્રિપાઠી. પશ્ચિમ બંગાળની રાજધાની એ છે કોલકાતા, કે જેમાં નદી પણ એક પ્રખ્યાત થાય છે, હુગલી નદીના કિનારા વસેલું છે કોલકાતા સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્રીય કેબિનેટે ભારતના ગગનયાન પ્રોજેક્ટ માટે કેટલા રૂપિયાની મંજૂરી આપી. તો ગગનયાન આપણા 2018માં જ આપણા વડાપ્રધાને એક જે સ્પીચ આપતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જે ગગનયાન છે 2022ની શરૂઆત સુધીમાં 2022 સુધીમાં મોકલવામાં આવશે. તો આ જે ગગનયાન છે એના બજેટ માટે, એના પ્રોજેક્ટ માટે કેન્દ્રીય કેબિનેટે હાલે 10,000 કરોડની મંજૂરી મળી ગઈ છે. હવે આ ગગનયાન વિશે જોઈએ તો ગગનયાન 2022 સુધીમાં લોન્ચ થઈ જશે અને ભારતનું પ્રથમ મેન્ડ મિશન હશે, એટલે કે એવું પ્રથમ મિશન કે જેમાં 3 માણસો પણ જશે. હવે આ ભારતનું પ્રથમ હશે મેન્ડ મિશન જેમાં 3 વ્યક્તિઓને મોકલવામાં આવશે અને વધુમાં વધુ તેઓ 7 દિવસ માટે તેઓ રહેશે ત્યાં. આના વિશે વધુ વાત કરીએ તો આજે ગગનયાન મોકલવાના છે 2022 સુધીમાં, તો એ અગાઉ જે અનમેન્ડ મિશન મોકલવામાં આવશે 1 2020માં મોકલવામાં આવશે અને 1 2021માં અનમેન્ડ મિશન મોકલવામાં આવશે કે જેમાં માણસો નહીં હોય. આ 2 મિશન મોકલવામાં આવશે એના પછી 2022માં જેમાં માણસો હશે એવો મિશન મોકલવામાં આવશે. અને દુનિયાના પ્રથમ અવકાશયાત્રી વિશે વાત કરીએ તો એ પણ કહી લઈએ કે રશિયાના એક હતા, યુરી ગેગરીન હતા, કે જેઓ દુનિયાના એવા પ્રથમ અવકાશયાત્રી હતા જેમનું નામ છે યુરી ગેગરીન. તો આ પણ તમે નામ યાદ રાખજો. ભારતની વાત કરીએ તો ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા એ હતા રાકેશ શર્મા, કે જેઓ રશિયાની મદદથી ગયા હતા. રાકેશ શર્મા કે જેની હાલ બાયોપિક પણ આવવાની છે એ પણ ચર્ચામાં છે. ગગનયાન વિશે આપણે વાત કરી, તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો મંગલયાન વિશે, જે મૂન ઓન માર્સ હતું, સોરી મિશન ઓન માર્સ જે મંગલયાન હતું એના વિશે તમે કમેન્ટ બોક્સમાં જણાવો, કે જે 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં મૃત્યુદંડની. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં મૃત્યુદંડની જોગવાઈને મંજૂરી મળી છે. તો હાલ જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, તેમાં તેમણે આજે પોક્સો એક્ટ છે એના અંતર્ગત કોઈ પણ 18 વર્ષથી નાની જે બાળકી હોય છે એના ઉપર કોઈ રેપ કરે, બળાત્કાર કરે, તો એના ગુનામાં જે મૃત્યુદંડની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. પોક્સો એક્ટ છે એનું ફૂલ ફોર્મ તમે એકવાર જોઈ લો, કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ, પોક્સો એક્ટ, કે જે 2012માં બહાર પડ્યો હતો અને હાલે તેમાં સુધારો કરીને 18 વર્ષથી ઓછી ઉંમરની જે સગીરાઓ હોય છે તેમની સાથે થતા દુષ્કર્મ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓમાં દોષીને એ મૃત્યુદંડ આપવામાં આવશે. હવે આવા કેસો છે એના ઝડપી ઉકેલ માટે પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલો હોય છે તેમાં રેપ કેસોની તપાસ માટે એક સ્પેશિયલ ફોરેન્સિક કીટ પણ આપવામાં આવશે, જેથી જે પ્રોબ્લેમ હોય છે ઝડપથી સોલ્વ થઈ શકે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોને ચેમ્પિયન ઓફ ચેન્જનો એવોર્ડ મળ્યો છે? તો ચેમ્પિયન ઓફ ચેન્જનો એવોર્ડ મળ્યો છે એન બીરેન સિંહને. એન બીરેન સિંહ અહીંયા તમે જોઈ શકો છો, એન બીરેન સિંહને ચેમ્પિયન ઓફ ચેન્જનો એવોર્ડ મળ્યો છે કે જે મણિપુરના મુખ્યમંત્રી છે અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ જેમને મળ્યો છે અને આ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ દ્વારા આપવામાં આવ્યો છે. અને શા માટે આપવામાં આવ્યો છે? તો પ્રશાસનમાં ફેરફાર કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જેનું નામ છે ચેમ્પિયન ઓફ ચેન્જ. હવે મણિપુરના મુખ્યમંત્રીને મળ્યું છે એન બીરેન સિંહ. તો મણિપુર અહીંયા જોઈ લે, અહીંયા છે મ્યાનમાર. પછી રાજ્યોમાં જોઈએ તો નાગાલેન્ડ, આસામ અને મિઝોરમ છે, આ રાજ્યને ટચ કરે છે. મણિપુર છે મુખ્યમંત્રી એન બીરેન સિંહ જેમને આ એવોર્ડ મળ્યો છે, અને ગવર્નર છે એમનું નામ છે નજમા હેપતુલ્લા, અને રાજધાની છે મણિપુરની એ છે ઇમ્ફાલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 11 બોલમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો હાલ જ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેમનું નામ છે ટ્રેન્ટ બોલ્ટ, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે ટ્રેન્ટ બોલ્ટ અને તેઓ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર છે. તેમણે હાલ જ 11 બોલમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. હવે હાલ જ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની જે સેકન્ડ ટેસ્ટ હતી તો તેમાં આ અમને રેકોર્ડ બનાવ્યો છે, ટોટલ 11 બોલમાં 5 વિકેટ લેવાનો ન્યૂઝીલેન્ડના ખેલાડી છે જેમનું નામ છે ટ્રેન્ટ બોલ્ટ, એ યાદ રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીતિ આયોગે જાહેર કરેલ આશાસ્પદ જિલ્લાઓના રેન્કિંગમાં કયો જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે? હવે આપણે અગાઉ પણ ઘણીવાર જોઈ ગયા છે કે નીતિ આયોગે ટોટલ 111 એસ્પિરેશનલ એટલે કે આશાસ્પદ જિલ્લાઓ છે અને પસંદ કર્યા છે અને એને રેન્કિંગ આપે છે. તો આના બીજા જે ડેટા રેન્કિંગ છે એમાં જે તમિલનાડુનો વિરુદ્ધનગર જે જિલ્લો છે તે પ્રથમ ક્રમે આવ્યો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વિરુદ્ધનગર છે તમિલનાડુને પ્રથમ ક્રમે આવ્યો છે. પછી ઓડિશાનો નવપાડા બીજા ક્રમે અને ઉત્તર પ્રદેશનો જે સિદ્ધાર્થનગર છે એ ત્રીજા ક્રમે આવેલો છે. અને સૌથી છેલ્લા ક્રમે છે એ છે ઝારખંડનો પાકુર જિલ્લો. હવે આમાં આપણા જે ગુજરાતનો દાહોદ જિલ્લો છે એ પણ આમાં સમાવેશ છે, ગુજરાતના દાહોદ જિલ્લાનું. હવે નીતિ આયોગ વિશે વાત કરીએ તો નીતિ આયોગ એટલે કે ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. January 2015 જેનું ગઠન થયું હતું, જેના અધ્યક્ષ હોય છે એ છે PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને જે ઉપાધ્યક્ષ છે એ છે રાજીવ કુમાર, અને જે CEO છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તો CEO છે એ છે અમિતાભ કાંત. તો આ વાત કરીએ આપણે નીતિ આયોગ વિશેની. તમિલનાડુનો જે વિરુદ્ધનગર છે એ પ્રથમ ક્રમે આવેલો છે. તો તમિલનાડુ વિશે વાત કરીએ તો અહીંયા તમિલનાડુ સૌથી દક્ષિણ છેડે આવેલું છે, અને રાજ્ય છે કેરેલા, અહીંયા કર્ણાટક અને અહીંયા આંધ્રપ્રદેશ, અહીંયા આવેલું છે પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ. તમિલનાડુ છે એના મુખ્યમંત્રી એમનું નામ છે EK પલાનીસ્વામી, અને જે ગવર્નર છે એમનું નામ છે બનવારીલાલ પુરોહિત. રાજધાની છે એ છે ચેન્નાઈ. હવે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તેનો જવાબ આવે છે આંધ્રપ્રદેશ, કે જેમાં 2019 નવી હાઈકોર્ટ બનશે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, જે તાજેતરમાં મહાન કવિ નરેન્દ્રનાથ ચક્રવર્તીનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના હતા? તો આ રાજ્યનું નામ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને આપણે કાલ ભણી ગયા એ પ્રમાણે તેમને કઈ બુક માટે કયો એવોર્ડ મળેલો હતો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને રાજ્ય વિશે પણ તમે જણાવી શકો છો. આવી જ રીતે ડેઈલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને વધુ બીજા વિડીયો જોવા માટે અહીંયા જે તમને એક વિડીયો આવશે ત્યાંથી પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ.